દર્શક મિત્રો પશુપાલનને કૃષિની સાથે સંકળાયેલા એક પૂરક વ્યવસાય તરીકે આપણે ઓળખતા હોય છે પશુઓમાં પણ વિવિધ પ્રકારની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના રોગોનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે ત્યારે આગોતરા આયોજન થકી રસીકરણ કરાવવાથી કયા કયા રોગ ઉપદ્રવ નિવારી શકાય છે તેમજ પશુઓને કયા કયા રોગો સામે ભવિષ્યમાં રક્ષણ આપી શકાય તે અંતર્ગત માહિતી આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયો પર વિશેષ ચર્ચા કરવા માટે અમે આમંત્રિત કર્યા છે ડૉક્ટર નિલેશ નિલેન પી પટેલ સાહેબને તેઓ શ્રી મદદનીશ પશુપાલન

નિષ્ણાત તરીકે આપનું શું મંતવ્ય છે જી બિલકુલ પાયલબેન જેવી રીતે મનુષ્યમાં રસીકરણ થાય છે એવી જ રીતે પશુઓમાં પણ રસીકરણ થાય છે રસીકરણ એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો રસી મૂકવાની પ્રક્રિયા જી એટલે કે કોઈ પણ રસી એના શરીરમાં દાખલ કરવામાં આવે ઇન્જેક્શન આપવામાં આવે તો એ થયું રસીકરણ હવે રસીકરણ શા માટે કરવામાં આવે છે કોરોના કાળ પછી હવે આપણે બધા રસીકરણના મહત્વ વિશે તો જાણીએ જ છીએ કે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે એટલે કે ખૂબ મોટા મોટા પ્રમાણમાં રસી આવે 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 સમૂહમાં આ રસીકરણ કહેવામાં છે જી હવે જેવી રીતે આપ પશુ ચિકિત્સક તરીકે ઘણા વર્ષોથી કાર્યરત છો અને લોકોમાં જાગૃતિ લાવવા માટેનું પણ ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છો તો પશુઓમાં રસીકરણનું મહત્વ કેટલું આંકી શકાય અમારા પશુપાલક મિત્રોને સમજાવવું હોય તો શું કહેશો આપ જેવી રીતે આપણે ગુજરાતીમાં કહેવત છે કે પાણી પહેલા પાળ બાંધવી અંગ્રેજીમાં પણ કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ક્યોર એવી રીતે કોઈ પણ રોગને થતો અટકાવવો તેના માટે જરૂરી પગલામાં સૌથી મહત્વનું પગલું છે એ છે રસીકરણ એટલે આપણે એક કે બે સાદા ઉદાહરણ થઈ સમજવાનો પ્રયત્ન કરીએ તો ધારો કે કોઈ એક ભેંસ છે દસ લીટર દૂધ આપે છે કોઈ પશુપાલક મિત્ર પાસે દસ લીટર દૂધ આપતી ભેંસ છે એટલે સારી ભેંસ કહેવાય હવે માનો કે એને ન ખરવા મોવાસાનો રોગ થયો તો સૌથી પહેલા એ ખરવાના રોગનો ચેપ એના બચ્ચાને લાગશે અને જો બચ્ચા એકદમ નાના હોય તો ખરવાના રોગમાં એનું મૃત્યુ થાય છે હવે ખરવા મોવાસોના રોગને લીધે એ ભેંસનું દૂધ ઉત્પાદન ઘટશે એ ઘટતા ઘટતા દસ લીટરમાંથી પાંચ લીટર છ લીટર આવશે અને પછી જ્યારે પશુ ફરીથી રોગ મટી જશે અને સ્વસ્થ થશે એટલે દૂધ ઉત્પાદન વધશે પણ એ કેટલું વધશે એ એના મૂળ દૂધ ઉત્પાદન એટલે કે એની જો ક્ષમતા દસ લીટરની હતી આપણે એવું ધારીને બેઠા છીએ તો દસ લીટર સુધી ક્યારેય નહીં પહોંચે એ છ લીટર સાત લીટર આઠ લીટરે અટકી જશે એટલે વિચારો કે એક પશુપાલકને એક ભેંસ દીઠ જ્યાં સુધી એ ભેંસનું જીવન છે ત્યાં સુધી રોજના બે લીટર દૂધ લીટરનો ભાવ તો હવે આપણને ખબર જ છે કેટલો થઈ ગયો છે તો કેટલું મોટું આર્થિક નુકસાન થયું આ એક ઉદાહરણ થયું બીજા એવા ઘણા રોગો હોય છે કે જેમાં રોગ થયો તો એની કોઈ ઈલાજ નથી જેમ કે હડકવા કે રોગની કોઈ દવા કે કોઈ સારવાર નથી હડકવા થયો પછી એ માણસ હોય કે પશુ હોય મૃત્યુ નિશ્ચિત છે તો આવા રોગોમાં એક ને માત્ર એક જ ઉપાય છે રસીકરણ તો આ બે જે સામાન્ય ઉદાહરણ છે એનાથી પણ આપણે સમજી શકીએ કે રસીકરણનું કેટલું બધું મહત્વ ખૂબ સરસ આપણે મહત્વની માહિતી આપી કે પશુઓમાં રસીકરણનું કેટલું મહત્વ રહેલું છે હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે કે જે પશુઓમાં વિવિધ પ્રકારની રસીઓ મૂકવામાં આવતી હોય છે અને વિવિધ રોગોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે તો આ કયા પ્રકારના રોગોમાં કેવા પ્રકારની રસીઓ આપવામાં આવે છે તે અંતર્ગત પણ અમારા પશુપાલક મિત્રોને માહિતી આપશો જી જી આપણે મુખ્યત્વે આપણા વિસ્તારની વાત કરીએ એટલે કે ગુજરાતની વાત કરીએ તો જે રોગોની આપણે રસી સામાન્ય રીતે મૂકતા હોઈએ છીએ એની ખાસ તો વાત કરીએ તો પશુઓમાં ખાસ કરીને દૂધાળા પશુઓમાં ખરવા મોવાસાનું રસીકરણ જે રેગ્યુલર છ મહિનાના ઇન્ટરવલમાં એટલે કે પહેલું ઇન્જેક્શન શિયાળામાં મૂકીએ અને પહેલા ઇન્જેક્શનના છ મહિના પછી બીજું ઇન્જેક્શન મૂકવામાં આવે છે આના નિયમિત કેમ્પો આપણે ખરવા મોવાસાના રોગ માટે ચાલુ હોય છે એ સિવાય એક રોગ છે ગઢસુંઢો કે સાકરડો અંગ્રેજીમાં એને એચએસ હેમરેજિક સેપ્ટિસેમિયાનો રોગ કહીએ છીએ તો આ રોગની જે રસી છે એ પ્રી મોન્સૂન એટલે કે અત્યારનો જે સમયગાળો છે આ સમયે મૂકવામાં આવે છે અને રાજ્યભરમાં અત્યારે એના કેમ્પો શરૂ જ હશે એવી રીતે રાજ્યમાં જે જે પર્વતીય વિસ્તારો આવેલા છે હિલી જે ટ્રેક છે એ જગ્યાએ ગાંઠિયો તાવનો રોગ થાય છે એટલે બ્લેક ક્વાર્ટરનો રોગ થાય છે એ પણ જીવાણુઓથી થતો એક રોગ છે તો એની રસી પણ પ્રી મોન્સૂન એટલે ચોમાસા પહેલાં મૂકવામાં આવે છે આ સિવાય રાજ્યમાં રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુ આરોગ્ય મેળાઓનું આયોજન થાય છે એવી જ રીતે રવિ કૃષિ મહોત્સવ દરમિયાન પણ ડેઈલી બેઝિસ ઉપર એટલે રોજબરોજ રસી મૂકાતી હોય છે રાજ્યમાં ઘણા એવા જિલ્લાઓ છે કે અમુક એવા પ્રદેશો છે કે જ્યાં બ્રુસેલોસિસ એટલે ચેપી ગર્ભપાતનો રોગ દેખાય છે તો એવી જગ્યાએ એની જે રસી છે એ ફૂડ વેક્સિનેશન એટલે નાની વાછડીઓમાં મૂકવામાં આવે છે એના કાર્યક્રમો પણ સતત ચાલુ હોય છે એ સિવાય જે જાણીતા રોગો છે જેમ કે હડકવા છે જે કૂતરું કરડે ત્યારે દઈએ અથવા તો રેગ્યુલર બેઝ ઉપર પણ હડકવાનું વેક્સિનેશન જે ચાલુ હોય છે ઘણા એવા રોગો છે કે જે ઘેટા બકરામાં જોવા મળે છે જેમ કે પીપીઆર છે પોક્સ એટલે કે અછબડા જેવો એક રોગ છે બરાબર હમણાં આપણે સાંભળેલું હશે ઘણી જગ્યાએ આપણે જે મોટા આઉટબ્રેકમાંથી પાસ થયા લંપી સ્કીન ડિઝીઝ જે છે જ્યાં ચામડીનો ગઠ્ઠાદાર રોગ એનું પણ રસીકરણ કરવામાં આવે છે આમાં વિધ રોગોની અલગ અલગ પ્રકારની રસીઓ હોય છે અને મૂકવામાં પણ એટલે પશુપાલક મિત્રોએ પશુઓની અવસ્થા અને વિવિધ રોગોને ધ્યાનમાં રાખીને રસીકરણ કરાવવું અગાઉથી કરાવવું ખૂબ આવશ્યક છે જી 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 દર્શક મિત્રો પટેલ સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે રસીકરણ દ્વારા પશુઓમાં રોગચાળા દ્વારા નિયંત્રણ તે અંતર્ગત અમારા ડીડી સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં પટેલ સાહેબ પધાર્યા છે આવો તેમની પાસેથી વધુ માહિતી મેળવીએ પટેલ સાહેબ આપે ખૂબ સરસ માહિતી આપી કે રસીકરણનું કેટલું મહત્ત્વ છે વિવિધ રોગોને ધ્યાનમાં રાખીને રસી મુકાવવી જોઈએ પરંતુ હવે પશુપાલક મિત્રોને એક પ્રશ્ન એ પણ થાય કે કે પશુઓને એક વખત રસી મુકાવી દીધી તો શું કામ પતી ગયું ભવિષ્યમાં પણ ફરી પાછી મુકાવવી પડે ખરી

એનું સમયાંતરે બૂસ્ટરિંગ કરાવવું એટલે કે બીજો ડોઝ ત્રીજો ડોઝ ઘણા રસી એવા હોય છે છ મહિને મૂકવાની જરૂર પડે છે ઘણા એવા હોય છે કે જેમાં બાર મહિને બૂસ્ટરિંગ કરવાની જરૂર પડે છે પણ એક વસ્તુ ચોક્કસ છે કે દરેક પશુને નિયમિત અને જે રોગની સિઝન હોય એના લગભગ એક મહિના પહેલાં રસીકરણ થઈ જાય તો એ ખૂબ મહત્વનું છે બરાબર છે હવે આપણે અગાઉના એક પ્રશ્નના ઉત્તરમાં પણ વાત કરી કે કે જે કૂતરા વર્ગની જાતિઓમાં હડકવા નામનો રોગ જોવા મળતો હોય છે તો સામાન્ય રીતે તે એવું કહેવાય છે કે હડકવાના રોગ માટેની કોઈ દવા નથી હોતી તો જ્યારે જ્યારે કૂતરું કે અન્ય એને સંલગ્ન જાતિનું પ્રાણી આપણને કરડે તો તે વખતે શું કરવું જોઈએ ખૂબ જ મહત્વનો અને ખૂબ જ ટેકનિકલ પ્રશ્ન છે પાયલબેન હડકવાની કોઈ દવા નથી જેવી પહેલા વાત કરીને એને કોઈ સારવાર નથી એટલે રસીકરણ એક જ ઉપાય છે માનો કે ક્યારેય કોઈને કૂતરું કરડ્યું છે એ કૂતરું હડકાયું છે કે નથી એ જોયા વગર હડકવાનું રસીકરણ કરાવી લેવું ખૂબ જરૂરી છે હવે માનો કે કોઈને હડકાયું કૂતરું કરડેલું છે કે કૂતરું કરડેલું છે તો શું કરવાનું તો સૌથી પ્રથમ તો વૈજ્ઞાનિક ભાષામાં એને આપણે ડે ઝીરોનું વેક્સિનેશન કહીએ ડે ઝીરોએ જેવું કશું હોતું નથી એટલે કહેવાનો મતલબ એ છે કે કૂતરું કરડવાથી શરૂ કરી અને શક્ય એટલું જલ્દી બને તો ચોવીસ કલાકની અંદર પહેલું રસીનું ઇન્જેક્શન મુકાઈ જાય એ ખાસ જોવું જરૂરી છે એ પછી એનો પાંચ ઇન્જેક્શનનો કોર્સ છે એટલે ડે ઝીરોનું શરૂ કરી અને બીજા ચાર ઇન્જેક્શન એમ કુલ પાંચ ઇન્જેક્શન સાત દિવસે ચૌદ દિવસે ત્રીસ દિવસે અને નેવું દિવસે એમ પાંચ ઇન્જેક્શનનો આખો હળકવાની રસીનો કોર્સ કરવો પડે છે જેને કૂતરું કરડે એને એ સિવાય પણ હળકવાની રસીકરણ માટેનો એક બીજો શેડ્યુલ છે જેને કહેવાય છે પ્રોફાઇલ પ્રી બાઇટ એન્ટી રેબીઝ વેક્સિનેશન એટલે કે કૂતરું કરડે કે ના કરડે એ જોયા વગર દર વર્ષે કોઈપણ પશુને કોઈપણ ઉંમરમાં એક હળકવાનું ઇન્જેક્શન દર વર્ષે વાર્ષિક સમયાંતરે બાર મહિનાના સમયે લગાવી દેવું જોઈએ જેથી એને હડકવા સામે પ્રતિરક્ષા મળે બરાબર છે તો આ જે આપણે કીધું કે હડકવાની જે રસી મૂકવામાં આવે છે એટલે માત્ર કૂતરાઓ દ્વારા જ હડકવાનો રોગ થાય છે કે અન્ય એને જાત સાથે સંકળાયેલા અન્ય પ્રાણીઓ દ્વારા પણ આ રોગ થતો હોય છે ખૂબ ખૂબ સરસ પ્રશ્ન છે પાયલબેન અને મોટે ભાગે બધા એવું જ માનતા હોય છે કૂતરું કડવાથી હડકવા થતો હોય છે પણ એ માન્યતા મહદઅંશે સાચી છે કૂતરું કડવાથી હડકવા થાય છે પણ એ સિવાય પણ કૂતરાના એટલે કે કેનાઇન વર્ગના જે બીજા પ્રાણીઓ છે શિયાળ છે ઝરક છે એવા જે જંગલી પ્રાણીઓ છે એના કરડવાથી પણ ઘણીવાર હડકવા થાય છે બરાબર પછી ચામાચીડિયા છે ચામાચીડિયામાંથી પણ હડકવાનો ચેપ લાગવાની શક્યતાઓ રહેલી છે અને ખાસ બધા કરતાં વધારે મહત્ત્વનું કે જેને હડકવા થયો છે એવા પશુઓ કે એવા કૂતરા કે એવા બીજા કોઈ પ્રાણીઓ કે ઇવન મનુષ્ય પણ કેમ નહીં જેને હડકવા થયો છે એની બાઇટથી કે એના કરડવાથી કે બચકું ભરવાથી હડકવા થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે અને હડકવા જેવી રીતે આપણે પહેલાં વાત થઈ એક જીવલેણ રોગ છે એની કોઈ દવા નથી એટલે રસીકરણ માટે ખૂબ જાગૃત રહેવું જરૂરી છે બરાબર છે એટલે મૃત્યુ એમાં નિશ્ચિંત જ હોય છે એવું કહી શકાય હવે જ્યારે આ રસીકરણ કરવામાં આવે છે પ્રાણીઓમાં ત્યારે તે માટેની તેની કોઈ ચોક્કસ ઉંમર હોય કે કોઈપણ પ્રકારની તેની અવસ્થાને ધ્યાનમાં રાખીને રસીકરણ કરવામાં આવતું હોય છે હા એટલે એમાં કેવું છે કે મોટે ભાગે જ્યારે બચ્ચું જન્મે ત્યારે એને એની મા તરફથી રોગપ્રતિકારક શક્તિ મળે આપણે એને મેટરનલ ઇમ્યુનિટી કહીએ ટેકનિકલ લેંગ્વેજમાં તો એ માતા તરફથી મળેલી રોગપ્રતિકારક શક્તિ અને પછી એને જે માતાના દૂધમાંથી મળે છે એ રોગપ્રતિકારક શક્તિ એના ચોપી રોગો સામે રક્ષણ આપે છે મોટે ભાગે પશુઓની વાત કરીએ દૂધાળા પશુઓમાં વાછડા વાછડી પાડાપાડીમાં છ મહિનાની ઉંમર પછી ભાગે રસીકરણ કરવાનું આપણે શરૂ કરવાનું હોય છે એ સિવાય અલગ અલગ જગ્યા કે સ્થળના હિસાબે પણ પશુઓમાં રસીકરણનો શેડ્યુલ હોય છે કે કઈ જગ્યાએ કયા રોગો વધારે જોવા મળે છે એ પ્રમાણે પણ આપણે રસીકરણનો શેડ્યુલ બદલાય છે બરોબર છે ખૂબ સરસ આપે મહત્વની માહિતી આપી રસીકરણ વિશે હવે એક પ્રશ્ન એ પણ થાય કે જેવી રીતે હ્યુમન્સ માં રસીકરણ કરવામાં આવે છે તો ત્યારે તે લોકોને પણ સાઇડ ઇફેક્ટ જોવા મળે છે ઘણી વખત ફીવર આવતો હોય છે સોજો આવતો હોય છે તો શું પશુઓમાં પણ આ પ્રકારનું રસીકરણ કરાવ્યા પછી સાઇડ ઇફેક્ટ જોવા મળતી હોય છે ખરી હા પાયલબેન આ પણ ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને પશુપાલકોને મોટે ભાગે આની ફરિયાદ હોય છે એમ કે ભાઈ રસી મૂકી અને બીજા દિવસે જ્યાં રસી મૂકી તે ઇન્જેક્શન જગ્યા પર સોજો આવી ગયો હવે ખૂબ દુખાવો થાય છે પરંતુ બેસી નથી શકતું ઊભું નથી થઈ શકતું હાથ નથી અડાડવા દેતું ઘણી તાવ આવી જાય છે તો સૌથી સામાન્ય વાત તો એ છે કે જ્યારે રસીકરણ કરવામાં આવે એટલે જે જગ્યા પર ઇન્જેક્શન મૂકવામાં આવેલું છે એને થોડા વજનથી માલિશ કરવામાં આવે તો આવી રીતે સોજો આવવાની શક્યતાઓ ખૂબ ઘટી જાય છે છતાં પણ જો રસી મૂકેલી છે એ જગ્યા પર સોજો આવ્યો તો એને આપણે હોટ ફોમેન્ટેશન અને કોલ્ડ ફોમેન્ટેશન એટલે ગરમ પાણીનો શેક અથવા તો ઠંડો પાણીનો શેક કરી અને એ સોજામાં પશુને રાહત આપી શકીએ છીએ એ સિવાય બરફ ઘસવામાં આવે તો પણ એ સોજામાં રાહત મળે છે આપણે જે રીતે વાત કરીએ એ રીતે બીજી ઘણી વખત વેક્સિન ટેક એટલે રસી મૂક્યા પછી થોડી સાઈડ ઇફેક્ટ આવે છે એવું બધા કહે છે મોટે ભાગે ફરિયાદ હોય છે આપણે આપણામાં મનુષ્યોમાં પણ એ વસ્તુ જોવા મળે છે કે અને પશુઓમાં પણ જોવા મળે છે કે ઇન્જેક્શન મૂક્યું અને તરત તાવ આવી ગયો બીજા દિવસે તાવ આવી ગયો થોડું દૂધ ઘટી ગયું પશુ બેચેન થઈ જાય છે કે બરાડા પાડે છે કે તો આ જે છે એ વધીને એક દિવસ કે બે દિવસ સુધી રહે છે અને ખાસ આપના માધ્યમથી મારે દર્શકોને કે પશુપાલકોને એ કહેવાનું કે રસી મુકાવ્યા પછી તાવ આવવો એટલે કે કોઈ પણ રસી શરીરમાં જ્યારે અંદર જાય છે ત્યારે એ શરીરમાં એન્ટીબોડી અને એન્ટિજનનું રિએક્શન એટલે કે રોગ કરવાવાળો જંતુ અને શરીરની રોગપ્રતિકારક જે સિસ્ટમ છે એની વચ્ચેનું યુદ્ધ શરૂ થાય છે એટલે એના પરિણામે થોડો તાવ આવે છે ધગસ આવે છે ઇન્ફ્લામેશન થાય છે એટલે ખરેખર તો રસી મૂક્યા પછી જો થોડો તાવ કે એવું આવે તો એ રસીએ પોતાનું કામ કરવાનું શરૂ કર્યું છે એનું ઇન્ડિકેશન છે એટલે એ વસ્તુ એટલે એક સારી નિશાની કહી શકાય જી 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 અચ્છા હવે દર્શક મિત્રો પટેલ સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે રસીકરણ અંતર્ગત પશુઓમાં રસીકરણ કયા સમયે કરાવવું કે અને તેનો મહત્વ વિશે પણ ખૂબ સરસ માહિતી આપી દર્શક મિત્રો અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે રસીકરણ દ્વારા પશુઓમાં રોગચાળા દ્વારા નિયંત્રણ તે અંતર્ગત પટેલ સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે હજુ તેમની પાસેથી ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે ચર્ચાના દ્વારા આગળ વધારીએ પટેલ સાહેબ આપણે ખૂબ સરસ મહત્વની માહિતી આપી કે રસીકરણ કરાવ્યા બાદ પણ કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે ચોક્કસથી પશુપાલક મિત્રોને તેનું સમાધાન થઈ ચૂક્યું હશે હવે ફરી એક પ્રશ્ન એ પણ થાય કે કે જેવી રીતે રસીકરણ પછી મનુષ્યમાં તાવ આવતો હોય છે તો પશુઓમાં પણ એ પ્રકારનો તાવ આવતો હોય ખરો હા જેવી રીતે આપણે વાત ને એવી રીતે પશુઓમાં ક્યારેક આવી રીતે તાવ આવી શકે છે પણ એ તાવ આવોએ આપણે જેમ વાત કરીએ એમ સારી નિશાની છે કે રસીએ પોતાનું કામ કરવાનું શરૂ કરેલું છે એવું એ એનાથી આપણે આંકવાનું કે રસીકરણ કર્યા પછી જો તાવ આવ્યો પણ આ તાવથી ગભરાવાની પશુપાલકોએ બિલકુલ જરૂર નથી આ તાવ વધીને એક દિવસ કે ચોવીસ કલાક અડતાલીસ કલાક સુધી રહે છે દૂધ ઉત્પાદન પણ કદાચ થોડું એક દિવસ પૂરતું ઘટે પણ તરત જ એટલે અસર એની 24 થી 48 કલાક સુધી રહેતી હોય છે બરાબર હવે જ્યારે પશુ ગાભણ અવસ્થામાં હોય તો ત્યારે રસીકરણ કરાવવું પડે ખરું જનરલી કોઈ પણ રસી સામાન્ય રીતે કોઈ પણ રસી છે એ કોઈ પણ પશુને આપવામાં કોઈ હરકત સરખું નથી પશુ ગાભણ હોય કે ના હોય રસીથી કોઈ નુકસાન થવાનું નથી રસીથી ફાયદો જ થવાનો છે છતાં પણ આપણે એડવાન્સ પ્રેગ્નન્ટ એનિમલ એટલે કે જે પશુને વિયાવાની તૈયારી છે બરાબર અઠવાડિયા દસ દિવસમાં પંદર દિવસમાં જેનું વિયાણ થવાનું છે એવા પશુઓને આપણે રસીકરણ આપવા માટે સલાહ એટલા માટે નથી આપતા કે ઘણી વખત રસીકરણના કેમ્પો થોડા દૂર હોય તો એમને ચાલીને એટલા લઈ જવા પડે ઘણી વખત શું છે કે પશુ રસીકરણ દરમિયાન તોફાન કરે કે પડવા વાગવાથી કે કંઈ બીજું અન્ય નુકસાન ના થાય એટલા માટે જે એડવાન્સ પ્રેગ્નન્ટ એટલે કે વિયાવાની તૈયારીમાં હોય એવા પશુઓને આપણે રસીકરણ ના કરાવે એવી સલાહ આપતા હોય છે બાકી રસીથી કોઈ પણ જાતનું બિલકુલ કોઈ પણ જાતનું નુકસાન નથી બરાબર છે ખૂબ સરસ આપે મહત્વની માહિતી આપી હવે જ્યારે પશુઓમાં ખરવા મોવાસા નામનો રોગ જોવા મળતો હોય છે અને આના નિયંત્રણ માટે સરકારશ્રી દ્વારા પણ ખૂબ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ખૂબ જાગૃતતા કેળવાય કે રસીકરણ કરાવો તે અંતર્ગત ખૂબ જાગૃતતા કેળવાય તેવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે તે અંતર્ગત પણ અમારા દર્શક મિત્રોને માહિતી આપશો જી જી પાયલબેન ખરવા મોવાસાની આપણે જે વાત કરી એ ખરવા મોવાસા આપણે શરૂઆતમાં પણ એક ઉદાહરણમાં જોયું કે ખૂબ ઇકોનોમિકલી ઇમ્પોર્ટન્ટ એટલે આર્થિક રીતે ખૂબ મહત્વનો રોગ છે પશુનું મૃત્યુ નથી થતું પણ તેનું ઉત્પાદન ઘટી જાય છે અને મૂળ પરિસ્થિતિમાં ક્યારેય પહોંચતું નથી એવો એક ઇકોનોમિકલી ઇમ્પોર્ટન્ટ એટલે કે આર્થિક રીતે ખૂબ જ મહત્વનો રોગ છે ખરવા અને સૌપ્રથમ વર્ષ બે હજાર ચારમાં ભારત સરકારે એટલે કે કેન્દ્ર સરકારે એવું વિચાર્યું કે આપણે માનો કે કોઈ જગ્યા સિલેક્ટ કરીએ અને ત્યાંના પશુઓને સો ટકા આપણે રસીકરણ કરીએ તો પાયલોટ પ્રોજેક્ટ તરીકે બે હજાર ચારમાં નવ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે અંદમાન નિકોબાર એમ કુલ દસ જગ્યાએ ચોપ્પન જેટલા જિલ્લાઓ સિલેક્ટ કરી અને ત્યાં સો ટકા પશુઓનું રસીકરણ કરવાનું આયોજન કરાયું અને એના માટે એક સંશોધન એવું કરાયું કે રસી મૂકતા પહેલાં પશુ દસ પશુના લોહી અને સીરમના નમૂના લેવા અને એમાં ખરવા પ્રત્યેની રોગપ્રતિકારકતા કેટલી છે એટલું જાણવું અને રસીકરણ થઈ ગયા પછી લગભગ એકવીસ દિવસથી એક મહિનાના સમય બાદ ફરીથી એ જ પશુઓના લોહીના સીરમના નમૂના લઈ અને કેટલી એન્ટીબોડી એટલે કે કેટલી પ્રતિરક્ષાનું નિર્માણ થયું એ ચેક કરવું અને ખૂબ જ એન્કરેજિંગ રિઝલ્ટ આપણને મળ્યા અને પછી હવે અત્યારે સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી ખરવા મોવાસા નિયંત્રણ કાર્યક્રમ એટલે કે એફએમડીસીપી પ્રોગ્રામ ચાલે છે જેના અંતર્ગત શિયાળામાં નવેમ્બર ડિસેમ્બર મહિનામાં પશુને પ્રથમ વખત ખરવાનો એક ડોઝ મૂકવામાં આવે છે અને એના છ મહિના પછી ઇન્જેક્શનના છ મહિના પછી લગભગ બીજો ડોઝ મૂકવામાં આવે છે અને આવી રીતે આ

પશુપાલકો કે જે મિક્સ ફાર્મિંગ કરે છે કે એક કરતાં વધારે પશુઓ કે પક્ષીઓ રાખીને પશુપાલન કરતા હોય છે એમના માટે એ જણાવવાનું કે જે રોગો બધા પશુઓમાં જોવા મળે છે એટલે ખરીવાળા પશુઓના અમુક રોગો હોય છે કે જે ગાય ગાયભેંસમાં પણ થતા હોય બકરામાં પણ થતા હોય તો એ બધાની રસી એક જ હોય છે બરાબર પણ હા એમની જે શરીરની રચના છે અને એમનું જે વજન છે એ હિસાબે એમનો જે રસી આપવાની માત્રા છે એ ચોક્કસથી અલગ હોઈ શકે એ સિવાય જો મિક્સ ફાર્મિંગ કરતા હોય તો અમુક રોગો એવા હોય છે કે જે અમુક પ્રજાતિના પશુઓમાં જોવા મળે છે જેમ કે પોક્સ છે ગોટપોક્ષ છે પીપીઆર છે ખાલી ઘેટા બકરામાં થતા રોગો છે તો એની રસી ગાય ભેંસને મૂકવાની જરૂર નથી એટલે કઈ રસી કયા પશુને મૂકવી એના માટે આપણે સૌથી સારો ઉપાય એ છે કે પશુપાલક મિત્રો પોતાના નજીકના પશુ સારવાર કેન્દ્ર અથવા તો પશુ દવાખાનાના કોઈ પણ અધિકારીનો સંપર્ક કરે એટલે એ વિસ્તારમાં જોવા મળતા રોગો અને એમના પશુઓ માટે જે જરૂરી રસી છે એની વ્યવસ્થા એમના માટે થઈ જાય બરાબર હવે જેવી રીતે અલગ અલગ પશુઓ માટેની આપણે વાત કરી કે રસીકરણ તેમની તેમ જે ડોઝ આપવામાં આવે છે તે એની માત્રા ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે તો જ્યારે વિદેશી જે પશુઓ હોય છે અને તેઓને જે રસી આપવામાં આવે છે અને આપણા દેશના જે પશુઓ છે તો એ લોકોને જે રસી આપવામાં આવે છે તે એક સરખી હોય છે કે અલગ અલગ હોય છે એટલે પાયલબેન હું એવું સમજુ છું કે આપ એવું પૂછો છો કે જે વિદેશી નસલના એટલે કે ક્રોસ બ્રેડ એનિમલ જે આપણે અહીંયા છે કે એચએફ છે જર્સી ગાયો છે કે એ બધી મુખ્યત્વે પ્યોર વિદેશી નથી પણ એમાં ક્રોસ બ્રેડ છે એટલે થોડું ભારતનું પશુનું લોહી અને થોડું વિદેશના પશુનું લોહી એવું જે મિશ્રણ છે એવા પશુઓને અમુક રોગો જે છે જેમ કે થાઇલેરિયાસિસનો રોગ છે કે જે થવાની શક્યતા રહે છે તો એ ખાલી એમને જ એ રસી આપવામાં આવે છે બાકી વાત કરીએ કે વિદેશી નસ્લના પશુઓ પણ રોગ ક્યાંથી આવે છે રોગ છે એ રોગ ફેલાવતા જે સૂક્ષ્મજીવો છે બેક્ટેરિયા છે વાયરસ છે એટલે કે વાતાવરણમાં જે રોગ ઉત્પન્ન કરનારા કે રોગ માટે જવાબદાર પરિબળો છે ત્યાંથી એ રોગ આવે છે એટલે કે માનો કે આપણે ત્યાં ગુજરાતમાં જે પશુપાલકો પાસે વિદેશી નસ્લની કે ક્રોસ બ્રેડ એનિમલ છે એને એ જ રસી મુકાવવાની છે જે રસી આપણે આપણા બીજા પશુઓને મુકાવીએ છીએ કારણ કે ફરીથી એક વખત કહું કે ચેપ છે એ વાતાવરણમાંથી આવે છે એટલે અહીંયાના જે જેવી છે વિષાણુઓ છે જીવાણુઓ છે એ ચેપ ફેલાવે છે એટલે એના માટેની જે રસીઓ સામાન્ય રીતે આપણે અહીંયા મૂકવામાં આવે છે એ બધી રસીઓ એ પશુઓને મૂકી શકાય છે બરાબર ખૂબ સરસ આપણે મહત્વની માર્ગદર્શક માહિતી આપીએ અમારા દર્શક મિત્રોને હવે શું પશુપાલક મિત્રો જાતે જ રસી મૂકાવી શકે ખરા જુઓ પાયલબેન આ પશુઓ છે એટલે આપણે જાતે રસી મૂકી શકાય એવી માન્યતા બિલકુલ ખોટી છે જેવી રીતે કોઈ પણ રસી છે એ મૂકવા માટેની ચોક્કસ ઉંમર કઈ છે કયા પશુને કઈ રસી મૂકવી કયા સમયે મૂકવી ખરેખર એ રસીની આ વિસ્તારમાં જરૂર છે કે નથી એ બધું એક જાણકારીનો વિષય છે અને ખાસ તો આપણે એમ કહીએ કે કોઈ પણ પશુપાલકે જાતે વેક્સિન મૂકવાનું જોખમ ના કરવું જોઈએ જે પશુ સારવાર કેમ્પો ચાલતા હોય છે નજીકના પશુ દવાખાના પરથી જે રસીઓ મૂકવામાં આવતી હોય છે ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ છે કે જે આ રીતના કેમ્પો કરતી હોય છે તો ત્યાં તજજ્ઞો હાજર હોય છે અથવા તો તજજ્ઞોની સલાહથી વેક્સિન મૂકવામાં આવતી હોય છે એવી જ રસીઓ મુકાવવી જોઈએ જાતે કોઈ દિવસ કોઈ રસી મૂકવી જોઈએ નહીં વિષય એટલો બધો રસપ્રદ છે કે આપણે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડી તો આપણે આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને કોઈ ટૂંકમાં સંદેશો આપવો હોય તો આપ શું કહી જી પાયલબેન ખૂબ સાચી વાત કરી આપણે કે રસી અને રસીકરણ એ ખૂબ બહુ મોટો વિષય છે અને બહુ આપણે ટૂંક સમયમાં બધી માહિતી દર્શક મિત્રોને કે પશુપાલકોને આપી શકતા નથી એટલે ખાસ તો મારે એ કહેવાનું છે કે જે રસીકરણ છે બરાબર એ સમયસર કરાવવું જોઈએ અને કયા રોગોનું કરાવવું જોઈએ એની આપણે બધી વાત કરીએ અમુક રોગો વિશે પણ આપણે થોડી ડિટેલમાં વાત કરી હડકવા છે ખરવા છે પણ એ સિવાય પણ દરેક ક્ષેત્ર પ્રમાણે કે જગ્યા જે સ્થળ છે ત્યાં થતાં રોગો પ્રમાણે રસીકરણ અલગ અલગ પ્રકારનું હોય છે એવી જ રીતે અલગ અલગ પશુઓ થઈ ગયા ગાય ભેંસ બકરા સિવાય ઘોડા છે તો એના માટે એક અલગ પ્રકારની રસીઓને અલગ પ્રકારનું રસીકરણ હોય છે પક્ષીઓ છે બરાબર વાઇલ્ડ એનિમલ્સ છે એટલે કે વાઇલ્ડ એનિમલમાં પણ પાછા બે પ્રકાર છે કે ભાઈ જંગલમાં છૂટા જે જંગલી જાનવરો છે એ અને કેપ્ટિવિટીમાં પ્રાણી સંગ્રહાલયમાં જે પ્રાણીઓ છે એ બધા માટે અલગ અલગ પ્રકારનું રસીકરણ હોય છે એટલે એ તો છે જ પણ એની સાથે સાથે એ પણ જણાવવાનું પશુપાલક મિત્રોને કે કોઈ પણ રસી વિશે જો સવિશેષ માહિતી જોતી હોય પોતાના પશુ માટે જોતી હોય તો એ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર પરથી કે પશુ દવાખાના પરથી મળી શકશે પણ કોઈને જો વિજ્ઞાનમાં રસ હોય અને વધારે માહિતી જોતી હોય રસી વિશે કે રસીકરણ વિશે તો આપણી ગુજરાત રાજ્ય સરકારની સંસ્થા છે પશુ જૈવિક સંસ્થા એનિમલ વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ જે ગાંધીનગર ખાતે સેક્ટર અઠ્યાવીસમાં આવેલી છે અને રાજ્યના તમામ પશુપાલકો માટે અને પશુપાલનની સંસ્થાઓ માટે જે છે એ આપણું વેક્સિન મેન્યુફેક્ચરિંગ સેન્ટર છે ત્યાં આપણે પશુઓના અમુક રોગોની રસીઓ બનાવીએ છીએ અને એ સિવાય પણ જે રસીઓ પશુ જૈવિક સંસ્થા ખાતે બનતી નથી તે માર્કેટમાંથી સરકાર દ્વારા ખરીદ કરી અને પશુપાલકો સુધી વિના મૂલ્યે પહોંચાડવામાં આવે એવી પશુપાલન ખાતા દ્વારા એક રચના કરાયે છે સર આપણે આટકું પડશે આપણી પાસે સમય મર્યાદા છે આપ રેડી જ્ઞાનના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં પધારાતી બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ પાયલભાઈ દર્શક મિત્રો જોયું ને પટેલ સાહેબે રસીકરણ દ્વારા પશુઓમાં રોગચાળાનું કેવી રીતે નિયંત્રણ લાવી શકાય તે અંતર્ગત જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો ફરી મળીશું નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર